જય સ્વામિનારાયણ વાહના વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે યુનિટ 20 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો છે. આજે આપણે યુનિટ 21 અને યુનિટ 22 બે યુનિટનો અભ્યાસ કરીએ. યુનિટ 21માં 201મો પ્રશ્ન, જ્હોન વોકરે શાની શોધ કરી હતી? તો જોઈએ, મીણબત્તી, દિવાસળી કે ફાનસ. તો જવાબમાં આવે દિવાસળી. આપણે આવે છે ને દીવો સળગાવવા માટેની દિવાસળી. પછી 202, યુરોપ ખંડની પશ્ચિમે કયો મહાસાગર આવેલો છે? એટલેન્ટિક, હિન્દ કે પેસિફિક. તો જવાબમાં આવે એટલેન્ટિક. પછી આવશે, 100 કૌરવોમાંથી પાંડવોના પક્ષે કોણ હતો? આખું મહાભારત જોયું ને લોકડાઉનમાં. બોલો, 100 કૌરવોમાંથી પાંડવોના પક્ષે કોણ હતો? કર્ણ, વિકર્ણ કે જયદ્રથ? તો કે વિકર્ણ. કેવી રીતે ખબર પડી? જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થવાનું હતું ત્યારે આખી સભામાં 100 કૌરવો બેઠા હતા, એમાંથી વિકર્ણ એક જ એવો હતો કે જેણે દુર્યોધનને એવું કીધું હતું કે ભાઈ, દ્રૌપદી છે એ આપણી ભાભી છે, એ આપણી માતા સમાન કહેવાય, બરાબર? માટે એનું વસ્ત્રાહરણ કરવું એ આપણા માટે પાપ છે. ત્યારે વિકર્ણ એક જ એવો હતો કે જે પાંડવોના પક્ષે બોલ્યો હતો. તો જવાબમાં શું આવે? વિકર્ણ. પછી 204, વિશ્વનો સૌ પ્રથમ અવકાશયાત્રી કોણ હતો? યુરી ધ ગાગારીન, વ્લાડિવોસ્તોક કે નવરાતિલોવા. તો જવાબમાં આવશે એ યુરી ધ ગાગારીન, બરાબર. પછી 205, ભારતમાં રેલવેના ડબ્બા ક્યાં બને છે? બેંગ્લોર, નાસિક કે પેરામપુર. તો જવાબમાં આવશે સી, પેરામપુર. પછી 206, કર્ણના પાલક પિતા કોણ હતા? અધિરથ, સુમન કે ધૃષ્ટદ્યુમ્ન. બોલો, ચલો, કોણ હતું? અધિરથ. તો તેના જન્મદાતા કોણ હતા કર્ણના? સૂર્યદેવ. સૂર્યદેવનો આપેલો હતો ને કર્ણ, કર્ણ છે સૂર્યદેવનો. પછી કુંતીના 6 પુત્રો, પેલો કર્ણ, કર્ણ છે સૂર્યદેવનો આપેલો, બરાબર. પછી યુધિષ્ઠિર, બરાબર, યુધિષ્ઠિર હતો યમદેવનો આપેલો. પછી ભીમ, ભીમ કોનો હતો? વાયુદેવનો દીધેલો, બરાબર. પછી અર્જુન, અર્જુન કોનો હતો? ઇન્દ્રદેવનો દીધેલો. પછી સહદેવ અને નકુલ, સહદેવ અને નકુલ કોના દીધેલા હતા? અશ્વિની કુમારના દીધેલા, બરાબર. કર્ણના જન્મદાતા કોણ? તો કે એના પિતા છે, જન્મના પિતા સૂર્યનારાયણ, પરંતુ એને એની માતા કુંતીએ પાણીમાં વહેતો મૂકી દીધો હતો ને, અને જે અધિરથ હતો એણે એને મોટો કર્યો હતો, માટે તેના પાલક પિતા કોણ? અધિરથ. પછી 207, વિજય ઘાટ એ કયા નેતાની સમાધિનું નામ છે? જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી કે ઇન્દિરા ગાંધી. તો કે લાલ બહાદુર શાસ્ત્રી. પછી 208, ત્રિપિટક એ કયા ધર્મનો ધર્મગ્રંથ છે? જૈન, હિન્દુ કે બૌદ્ધ. તો જવાબમાં આવે બૌદ્ધ. પછી 209, મહાભારતમાં યુદ્ધ વખતે અર્જુનના સારથી કોણ હતા? જયદ્રથ, શ્રીકૃષ્ણ કે શલ્ય રાજા. કોણ હતું? શ્રીકૃષ્ણ હતા, ખબર છે ને બધાને. પછી 210, નોર્વે દેશ કયા ખંડમાં આવેલો છે? આફ્રિકા, એશિયા કે યુરોપ. તો જવાબમાં આવે સી, યુરોપ. પછી 222 નંબર, બેલ્જિયમ દેશમાં સૌથી વધુ ઉત્પાદન શાનું થાય છે? કાચ, પ્લાસ્ટિક કે ચામડું. તો જવાબમાં આવે કાચ. પછી 212, ભરી સભામાં દ્રૌપદીની લાજ કોણે લૂંટી હતી? જયદ્રથે, કર્ણે કે દુશાસને. તો જવાબમાં આવે સી, દુશાસને. પછી 213, સૌથી આકર્ષક નક્ષત્ર કયું છે? મૃગશીર્ષ, રોહિણી કે અશ્વિની. તો જવાબમાં આવે મૃગશીર્ષ. પછી 214, ગોવા રાજ્યનું પાટનગર કયું છે? પટણા, પણજી કે પાટણ. તો જવાબમાં આવે પણજી. પછી 215, દક્ષિણ ભારતનું ગિરિમથક કયું છે? શિમલા, દેહરાદૂન કે મહાબળેશ્વર. તો જવાબમાં આવે સી, મહાબળેશ્વર. 216, રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ કે સહજાનંદ સ્વામી. તો જવાબમાં આવશે બી, સ્વામી વિવેકાનંદ. પછી 217, કૌરવના મામા કોણ હતા? દુશાસન, અશ્વત્થામા કે શકુની. કોણ હતું? મેરે વચ્ચે કોણ બોલતું હતું? શકુની. પછી 218, સાર્વજનિક જગ્યાએ પાણી પીવાની વ્યવસ્થા ગોઠવેલી હોય તેને શું કહેવાય? તરસ, પરબ કે જળગૃહ. તો તેને કહેવાય પરબ. પછી જ્યાંથી બસ ઉપડતી હોય તે સ્થળને શું કહેવાય? બધાને ખબર હોય, શું કહેવાય? બસ સ્ટેન્ડ, બસ સ્ટેશન. પછી પ્રકૃતિના વિવિધ તત્વોમાં કોના દર્શન થાય છે? કવિના, સૂર્યના કે પ્રભુના. તો કે સૂર્યના.